ટોપી પહેરાવશો, ટોપી 10,000 ને તમે પહેરાવી રહ્યા છો. એમી આજ ટોલ નો એક રૂપિયો આપ્યો નથી ભાઈ. જો આ પૂરેપૂરો છે ને, આ લેન છે બુલેટ ટ્રેન માટેનો છે. તો કેમ છો અમારા વાલા મિત્રો? આજે એક મસ્ત મજાની નવી ટ્રીપ ઉપર નીકળ્યા છીએ. સવારે 3 વાગ્યા ઉઠ્યા અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ અપ્રોક તારાપુર ચોકડી વટી ગયા, વાસદ પહોંચી ગયા છીએ. અને ગુલફી કરતા તેની સળી મોટી છે, 30 રૂપિયાની ગુલફી છે. અમારા ઝવેરભાઈ ને એક જોરદાર પ્રેશર આવ્યું છે એટલે એ અત્યારે અંડરગ્રાઉન્ડ છે. કેવું જ પડે ને યાર, આ ઝવેરભાઈ ની લીધે અમે ઓલમોસ્ટ 1.5 અવર એટલે કે 1.5 કલાક લેટ છીએ. એટલે એ આવે પછી થોડુંક એનું વધારે તમને માહિતી આપું. અને એનો અનુભવ તો જો તમે અમારો એન્જોય સિટી વાળો વ્લોગ જોયો છે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ માણસ ઓલરેડી 1.5 કલાક 2 કલાક લેટ જ હાલે છે ટાઈમ કરતા. તમે ગુલફી ખાઈ લે એટલે ઓગળી રોજ આ ગરમીની, બરોબર? હા, ઝવેરભાઈ છે અને એને હવારે આ ટાઈમ નહોતો રહ્યો એટલે ગયા થાય. એમ ગુલફી લીધી છે તમારા નામ ઉપર, એમ પૈસા નથી દીધા એટલે તમે ગુલફી લેતા હો ને પૈસા દેતા હો. ગુલફી નામ છે હોક્કો, હોક્કો નામ આપજો અને પૈસા દેવો. લેતાની હળી જોવા તો કેવડી મોટી છે, હળી અવળી છે. હવે તારે ખાવી ગુલફી કે? પૈસા દેતો ન ખાય કઈ નઈ. ઝવેરભાઈ હોટલ ની અંદર નું લોકેશન જોવા જાય છે તો આવા. આ હોટલ નું નામ તો મને યાદ નથી રહ્યું, આપણે બહાર જઈને જોઈએ. પણ આવો અંદર નો એસી રૂમ છે, જો મસ્ત. અને કઈ આપણે જમવા કરવાનું છે ને, હવાનો નાસ્તો કરવા દેવા ખાલી. શીતલ અહીંયા નથી, અહીંયા તો હોકો બ્રાન્ડ છે અને એ છે ને એની સબ બ્રાન્ડ છે લગભગ. આની કહેતા હતા નામ તો કઈ સારું હતું, હોકો છે એ કઈ નહીં, હેવમોર ની, હેવમોર વાળાની છે, હેવમોર. 10 પાસા લઈ લો. તો હાલો મિત્રો, સવારનો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હોટલનું નામ છે હોટલ સ્વાગત. જો પાછળથી આવું કંઈક વ્યૂ આવે છે. ભાવેશભાઈએ કંઈક ગાડી ડીકી ખોલી નાખી છે, શું કરે છે આપણે જોઈએ. જગ્યા થોડીક અંદર ઘટે છે એટલે ભાવેશભાઈ પાણી છે એમાં બિસ્લેરી, પાણી ભલેર્યું. જગ્યાના વાંધા છે એટલે જગ્યાની વ્યવસ્થા હાલે ભાઈ અત્યારે. તો ઓલરેડી મિત્રો અમે 1.5 કલાક મોડા છીએ અમારી સફરમાં અને બદોલત છે જેજે સોલંકી સાહેબને. અને એ તો નેચરલ સ્વભાવ છે કે પહેલી વખત નથી તમે જૂનો વ્લોગ એન્જોય સિટીનો જોઈએ છે તો એમાં એમ ઓલરેડી 2 કલાક લેટ હતા. કારણ કે અમે ફોન કરીએ કે ભાઈ હલો જાગીને ત્યારે થઈ જાવ, આપણે નીકળવાનું છે 5 વાગ્યે. અને એમની બહાર નીકળીએ ને પછી એમ કે લે મારો હું વાગ્યું છું, હવે તું જાગ્યો છું નાઈન આવું. એવો જ છે આજ જો બરોબર. આજે અમારે ઘરેથી નીકળવાનું હતું 4 વાગે, નાથી ભાવનગર જવાનું હતું અમારા ભાવેશભાઈ ના ઘરે વાળુકડ, અને વાળુકડ થી એક્ઝેક્ટ 5 વાગે નીકળવાનું પ્લાન હતું. પણ આપણે ક્યારે નીકળ્યા? આપણે નીકળ્યા 6:30. જવેરભાઈ સાહેબ 1.5 કલાક મોડા નીકળ્યા, 1.5 કલાક મોડા. તો એટલે જવેરભાઈ ને આયા વગર આવવું પડ્યું. હા, અને રસ્તામાં બીજા ને લીધે પ્રાઇવેટ બીજા વોલ્ટે ઘણા લીધા છે બરોબર. તો ભાઈ આવું છે જવેરભાઈ નું કામકાજ. એટલે આજની ટ્રીપ નો સંપૂર્ણ જે કઈ સ્પોન્સર છે જવેરભાઈ છે, સજા છે એમને માટે. હા, બાકી જો તમને રોડ બતાવી દો. અમે દાહોદ જઈએ છીએ એક સ્પેશિયલ કામ માટે, તો એ તમને આગળ બતાવી દઈશું. પણ હવે અત્યારે આપણે ક્યાં ક્રોસ? તારાપુર બરોડા હાઈવે ઉપર છીએ અને અમે જવાના છીએ પાવાગઢ માતાજી ના દર્શન કરવા. તમને એ પણ દેખાડશું, પાવાગઢ ના દર્શન તમને પણ કરાવશું. ઓકે, અને હવે રોડ જોવો તમે ચકાચક છે હો એકદમ. હો, હારી માળા લઈ દેશે આ લોકો, ચપ્પલ લઈ દેશે, ચપ્પલ લઈ દેશો, માથા ઉપર મૂકશું તારી, ટોપી પહેરાવશું, ટોપી પહેરાવશું, ટોપી 10,000 ને તમે પહેરાવી રહ્યા છો. હાલો હવે રોડ જોવો તમે, સો પણ તમે રોડ જોવો ચકાચક છે ને, મસ્તી ને ડ્રાઈવિંગ ના. અમારે રોડ તો જ્યાં જોવાનો, હા, ગજબ ના રોડ છે. એમ આજ ટોલ નો એક રૂપિયો આપ્યો નથી ભાઈ. હા, અમે જોકે અમારે જે કઈ ઓફિસ છે એનો પૂરો લાભ લીધો. આજ અમારી પાસે એક હેલ્થ નું આઈડી કાર્ડ છે એટલે એની જ્યાં ટોલ નાખવું આવે ને આપીએ. જો હાલી જાય ઠીક છે, ન હાલે તો આપવાની પૂરી તૈયારી હોય. એટલે જો અહીં અમારો જે ફાસ્ટેગ છે અને ઉખેડીને અંદર શોર્ટ આવી દીધો. તો આ અમારો ફાસ્ટેગ છે બરોબર, અહીંયા શોર્ટ આડેલું હતું એટલે ઉખેડી લઈએ. આ ઓટોમેટિક કટ ન થઈ જાય ને પૈસા. અને એમ અહીંયા કાર્ડ રાખીએ જો એ બરોબર. આમ ફેરવો સિક્રેટ હોય એમ નો ફેરવાય, ચક્કર મરાઈ જાય બરોબર. એટલે અમે અપ્રોક્સ આપણે
200 રૂપિયા તો ટોલ ના બસે બરોબર. કારણ કે એક જે ટોલ હમણાં આપણે ક્રોસ કર્યો એ સૌથી એક્સપેન્સિવ ટોલ છે, લગભગ અપ્રોક્સ 50 કે 80 રૂપિયા હશે. ચલો બુલેટ ટ્રેન વાળો પ્રોજેક્ટ, એક બુલેટ ટ્રેન વાળો એક્ઝેક્ટ તમને બતાવી દઉં. જો આ પૂરેપૂરો છે ને આ આ લેન છે બુલેટ ટ્રેન માટેનો છે. ગાડી ક્યાં મૂકશો? પાર્કિંગમાં મૂકવાને ભરી દઉં. વાંધો નહીં, મોટા ભાઈ આવે છે ને. ટેક ધ નેક્સ્ટ લેફ્ટ ઓન ટુ હલોલ પાવાગઢ રોડ. If you've ever been lost out yonder out where the blacktop ends on a back road, can I get a hell yeah? Hell yeah! If you've ever been buzzed on a drop tailgate with the glow of a bonfire burning, can I get an amen?